આતંકવાદના ઉછાયા વચ્ચે શરૂ થયેલી બર્ફાની બાબા અમરનાથની યાત્રામાં વરસાદ અને વાતાવરણના વિઘ્નથી સંખ્યાબંધ યાત્રિકો અટવાયા છે, જેમાં ભરૂચની બે બસના 100થી વધુ યાત્રિકો જમ્મુ બેઝ ખાતે અટવાયા છે, તો એક બસના યાત્રિકો દર્શન કરી પરત ફરી રહ્યા છે. સાહસ અને શ્રદ્ધાથી ભરપૂર બાબા બર્ફાની અમરનાથની યાત્રાનો પ્રારંભ થતાં જ ભરૂચ સહિત સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં ભોલેનાથના ભક્તો અમરનાથની યાત્રાએ બસ તેમજ ટ્રેન દ્વારા નીકળ્યા હતા. ભરૂચમાંથી પણ 4 લક્ઝરી બસ અને ટ્રેન સહિત અન્ય વાહનોમાં શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શને રવાના થયા હતા. તે પૈકી તારીખ 26 જૂનના રોજ ભરૂચથી ઉપડેલી જીયા ટ્રાવેલ્સની બસના તમામ 48 સભ્યો બાબાના દર્શન કરવામાં સદનસીબ નીવડ્યા છે અને આ તમામ 48 શ્રદ્ધાળુઓ સલામત રીતે અમરનાથથી દર્શન કરી વૈષ્ણવદેવીના દર્શને પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય એક બસના યાત્રિકો બાલતાલમાં તથા 2 લક્ઝરી બસના શ્રદ્ધાળુઓ જમ્મુ બેઝ કેમ્પમાં રોકાયા છે. છેલ્લા 2 દિવસથી તેઓ જમ્મુમાં રોકાયા બાદ વૈષ્ણવદેવીના દર્શને રવાના થયા છે, જ્યાં સૈન્ય તરફથી સારો સહકાર મળી રહ્યો છે. આ ઉપરાંત ભરૂચના વેજલપુર વિસ્તારમાંથી પણ 30થી વધુ શિવ ભક્તો ટ્રેન દ્વારા બર્ફાની બાબાના દર્શને 28 જૂનના રોજ ગયા હતા, જેઓ પણ દર્શન કરવામાં નસીબદાર રહ્યા બાદ તેઓને 3 દિવસ પરત ફરતા શેષનાગ ખાતે રોકાવું પડ્યું છે, જ્યાંથી નીચે આવવા માટે કોઈ સુવિધા ન હોવાથી હવે તેઓ જેમ તેમ પગપાળા નીચે ઉતરી રહ્યા હોવાનું ભરૂચ ખાતે રહેતા તેઓના સ્વજનોએ જણાવ્યું હતું. જોકે આ તમામ સુરક્ષિત હોવા સાથે તેઓ સંપર્કમાં પણ હોવાથી ચિંતાનું કોઈ કારણ નથી. બર્ફાની બાબા અમરનાથની યાત્રા પર આતંકવાદના ઉછાયાના માહોલ બાદ હવામાન પણ શ્રદ્ધાળુ શિવ ભક્તોનો કસોટી કરી રહ્યું છે. નિલેશ તેલંગુ સાહેબ, ભરૂચથી, કેમ છો? બસ 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 નિલેશભાઈ, જોરદાર. ક્યાં છો? હું અમારો વૈષ્ણોદેવીમાં છું નિલેશભાઈ. એટલે દર્શન કર્યા કેમ થયું? વૈષ્ણોદેવીના દર્શન થી જેમ તેમ કરીને આવ્યા, બાકી જમ્મુ થી નથી આવવા જતા. એટલે જમ્મુ જમ્મુ બેસતી પાછા આવ્યા? હા, કેમ્પ માંથી આવ્યા. એટલે ઉપર ગયા નથી ને? ના, ઉપર નથી ગયા. હવે વૈષ્ણવદેવી થી રિટર્ન જશો ગાડી? ના, વૈષ્ણવદેવી થી હજુ દર્શન કરીને આવે અને પછી અહીંયા ગયું. તો એવા સમાચાર મળ્યા હમણાં, ત્યાંથી બાલતાલ થી ફોન આવ્યો મારા પર. એવા સમાચાર મળેલા કે 9 તારીખે તમને અહીંથી છોડશે. 9 તારીખે તમને અહીંથી છોડે એટલે 10 તારીખે તમે ત્યાં પહોંચો, 11 તારીખે દર્શન થાય, બરાબર. 12 તારીખે તમે ત્યાંથી નીકળી શકો. ભરૂચની 1-2 ગાડી તો હજુ ફસાયેલી તો છે ત્યાં આગળ બાલતાલમાં.